हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आपणो विषय छे गणित। गणित एटला माटे के सोमवारे तमारो गणितनो टेस्ट छे, जेनी अंदर प्रकरण 9 पूछावानुं छे। तो एना माटे फरी एक वार आपणे रिविजन करी लईए। तो आपणे रिविजन करवा माटे आ विडियो बनाव्यो छे। तो तमारे रिविजन करवानुं छे ने आ वारंवार सांभळवानुं छे। तो चालो शुरू करिए। गणितनी अंदर प्रकरण 9 અને એનું અત્યારે આપણે આ પુનરાવર્તન કરીએ છીએ, બરાબર। તો આપણે સૌથી પહેલા પ્રકરણ 9 ની અંદર શીખી ગયા કે વારના નામ। તો વાર આપડા 7 છે, 7 દિવસ છે, અને 7 દિવસ થી આપણું અઠવાડિયું બને। તો સૌથી પહેલો વાર સોમવાર, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર। રવિવારે આપણો 7મો વાર છે અને એ દિવસે આપણે રજા હોય છે, બરોબર। હવે તમને કોઈ એમ પૂછે કે બુધવાર પછી કયો વાર આવે, તો બુધવાર પછી ગુરુવાર, એ પણ સાચું, બરોબર। પછી એમ પૂછે કે શુક્રવાર અને રવિવાર બંનેની વચ્ચે કયો વાર આવે, તો શુક્રવાર અને રવિવાર બંનેની વચ્ચે શનિવાર આવે। પછી એમ કે શનિવારના 2 દિવસ પછી કયો વાર આવે, તો શનિવાર એના પછી 2 દિવસ, તો શનિવાર તો છે એના પછી 2 દિવસ, તો રવિવાર અને સોમવાર પછી મંગળવાર આવે, બરોબર। તો તમને આવડશે, તો તમને ફટોફટ આવડશે ને તમારે ગણવાનું છે। તો 7 વારનું અઠવાડિયું બને, એટલે કે 7 દિવસ પૂરા થઈ જાય એટલે એક અઠવાડિયું પૂરું થઈ જાય, અને 15 દિવસ પૂરા થઈ જાય તો પખવાડિયું પૂરું થઈ જાય, બરોબર। તો તમારે આ રીતે યાદ રાખવાનું છે। હવે તમને મેં કહ્યું હતું કે ગુજરાતી મહિના આપણા કેટલા છે, 12, અંગ્રેજી મહિના પણ 12। તો ગુજરાતી મહિના એટલે કે વિક્રમ સંવત કહેવાય, અને અંગ્રેજી મહિના પ્રમાણે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે કે ઈસવીસન પ્રમાણે ગણવાનું। હવે 12 મહિના જ્યારે આખા પૂરા થાય, જાન્યુઆરીથી ડિસેમ્બર આખું પૂરું થાય, તો એક વર્ષ પૂરું થયું કહેવાય, અને એક વર્ષના દિવસ 365 છે, એક વર્ષના દિવસ 365 છે, અને મહિનાના દિવસ 30 અને 31 છે, અને મહિનાના દિવસ 30 અને 31 છે, સિવાય ફેબ્રુઆરી, ફેબ્રુઆરીના 28 કે 29 દિવસ હોય છે। મહિનાનું બીજું નામ માસ પણ કહેવાય છે, મહિનાને માસ પણ કહેવાય છે। ચાલો હવે આપણે આ ઋતુચક્ર જોઈએ। આપણી ઋતુઓ 3 છે, કઈ કઈ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર। અને આપણા ગુજરાતી મહિના 12 છે, વિક્રમ સંવત જેને કહેવાય છે। તો વિક્રમ સંવત પ્રમાણે સૌથી પહેલો મહિનો આપણો કારતક છે। કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 12 મહિના પૂરા થયા એટલે એમ કહેવાય કે એક વર્ષ પૂરું થયું। એવી રીતે આપણે અંગ્રેજી એટલે કે ઈસવીસન પ્રમાણે જોઈએ, જેને આપણે અંગ્રેજી મહિના કહીએ છીએ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ ઈસવીસન પ્રમાણે, ઉપર વિક્રમ સંવત પ્રમાણે। હવે દરેકના 30 કે 31 દિવસ હોય છે, તમે જુઓ કે તમે કેલેન્ડરની અંદર જોશો તો મહિનો ખતમ થશે તો કાં તો 30 તારીખ કાં તો 31 તારીખ છેલ્લી હશે, અને ફેબ્રુઆરીના 28 કે 29 દિવસ। તો મેં તમને આ રીતે પણ શીખવાડ્યું હતું કે ઉપર ટેકરા ઉપર આવે તો 31 અને ખાડામાં આવે તો 30 દિવસ ગણવાના, તો મેં અહીંયા લખ્યા છે। તો જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 કે 29 દિવસ, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના પણ 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31 દિવસ હોય છે। હવે તમને પૂછે કે એપ્રિલ પછી કયો મહિનો આવે, તો એપ્રિલ પછી મે મહિનો, એપ્રિલ પછી મે મહિનો। ચલો પછી જો આપણું વેકેશન ક્યારે ખુલે, જ્યારે આપણી સ્કૂલ ક્યારે ખુલે, તો આપણી સ્કૂલ જૂન મહિનાની અંદર ખુલે છે, આપણી સ્કૂલ જૂન મહિનાની અંદર ખુલે। પછી પૂછે તમને કે ચલો ચૈત્ર મહિનાનો ક્રમ કયો, ચૈત્ર મહિનાનો ક્રમ કયો, તો આપણે કારતકથી ગણવાનું, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, ચૈત્ર મહિનાનો ક્રમ આપણે છઠ્ઠો છે, બરોબર।
પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો તો આપણને ખબર પડવી જોઈએ. જો આપણને આ આવડશે તો આપણને આ ફટોફટ આવડી જશે બરોબર. પછી પૂછે કે ચાલો શ્રાવણ અને આસો વચ્ચે કયો મહિનો આવ્યો, તો શ્રાવણ અને આસો વચ્ચે ભાદરવો મહિનો આવે છે બરોબર. શ્રાવણ અને આસો વચ્ચે ભાદરવો મહિનો. એમ પણ પૂછે છેલ્લો મહિનો કયો, તો છેલ્લો મહિનો આસો મહિનો, છેલ્લો આસો. પહેલો કારતક. અને હવે એમ કહેશે કે ચલો વર્ષની ત્રણ ઋતુ, શિયાળો ઉનાળો અને ચોમાસું, તો શિયાળા કેટલો મહિના સુધી ચાલશે? શિયાળામાં તમને બધાને ખબર છે અત્યારે ઠંડી પડે છે, એટલે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળો કેટલા મહિના ચાલશે? તો શિયાળો દરેક ઋતુ ચાર ચાર મહિના સુધી ચાલે છે, તો શિયાળો પણ ચાર મહિના ચાલે છે. તો સૌથી પહેલા ચાર મહિના કારતક, માક્ષર, પોષ અને મહા, આ એક બે ત્રણ અને ચાર, આ ચાર મહિના સુધી શિયાળો ચાલશે. પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, આ ચાર મહિના સુધી ઉનાળો ચાલશે. પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ ચાર મહિના સુધી ચોમાસું ચાલશે. તો દરેક ઋતુના ચાર ચાર મહિના હોય છે. શિયાળાની શરૂઆત કરવી હોય તો કારતકથી ગણવાનું, કારતકથી ચાર મહિના ગણવાના, કારતક, માક્ષર, પોષ, મહા, એ ચાર મહિના આપણો શિયાળો ચાલે. પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ, આ ચાર મહિના ઉનાળો ચાલે. અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ ચાર મહિના ચોમાસું ચાલે. શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે બરોબર. દરેક ઋતુનું અલગ અલગ કામ છે. હવે આપણને આ ઋતુચક્ર જો તમે વારંવાર સાંભળશો તો તમને આવડી જશે. ઓક્ટોબર પછી કયો મહિનો આવે તો તમારે નીકળવાનું કે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, ઓક્ટોબર પછી નવેમ્બર. હવે એમ પણ પૂછે કે ઓગસ્ટ પહેલાં કયો મહિનો આવે, તો ઓગસ્ટના પહેલાં કોણ છે, તો ઓગસ્ટના પહેલાં જુલાઈ મહિનો છે. તો તમારે આ રીતે ઋતુચક્ર મોડે કરવાનું છે, દરેકના મહિના ને બધું મોડે કરવાનું છે. હવે શિક્ષક દિન ક્યારે આવે, તો શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરે આવે છે, એટલે કે અહીંયા 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે. ઉત્તરાયણ ક્યારે આવે, તો ઉત્તરાયણ તમને ખબર છે કે જાન્યુઆરી મહિનાની અંદર ઉત્તરાયણ આવે છે, 14મી જાન્યુઆરી. આવો પણ પ્રશ્ન તમને પૂછાય કારણ કે હમણાં જ ઉત્તરાયણ ગઈ છે. તો ઉત્તરાયણ ક્યારે આવે છે, 14મી જાન્યુઆરી. ઉત્તરાયણને બીજું નામ શું, તો ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ પણ છે. આ પણ યાદ રાખજો કે ઉત્તરાયણમાં ઉત્તરાયણ આપણે કહીએ છીએ પણ એનું નામ શું, મકર સંક્રાંતિ. આ પણ યાદ રાખજો, આપણા વાર પણ સાત છે બરોબર. તો તમે આ જો ઋતુચક્ર વારંવાર સાંભળશો અને જોશો તો તમને ચોક્કસથી આવડી જશે. તો આ પ્રકરણ 9 પુનરાવર્તન છે ટેસ્ટ માટે. ઓકે, તો ગુડ બાય, ટેક કેર. અને ખાસ તમારે આ મહિના આ રીતના ગણશો તો તમને ફટોફટ આવડશે. 31 ફેબ્રુઆરીના 28 કે 29, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર છેલ્લો મહિનો 31. પછી જાન્યુઆરીથી પાછો આપણું નવું વર્ષ ચાલુ થાય, એટલે કે 12 મહિના પૂરા થાય એટલે એક વર્ષ થાય, અને એક વર્ષના દિવસ 365, મહિનાના દિવસ 30 અને 31, મહિનાનું બીજું નામ માસ પણ છે. તો ખાસ તમારે આ બધું જ યાદ રાખવાનું છે. 7 વારનું અઠવાડિયું અને 15 દિવસનું પખવાડિયું બને છે બરોબર. તો તમારે આ બધું જ યાદ રાખવાનું છે અને વારંવાર આ વિડીયો સાંભળશો તો તમને પ્રકરણ 9 આવડી જશે. ઓકે, તો ગુડ બાય એન્ડ ટેક કેર એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક. Thank you.